માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સજા પટકારવામાં આવી છે, એ પણ 2 વર્ષની. હવે આજ રોજ સુરતમાં રાહુલ ગાંધી તેમની લીગલ ટીમ સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે અરજી કરી છે અને હવે આવનારા દિવસોમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે સમજીશું કે શા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા અને શું છે આખો મુદ્દો. સુરતની સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. સજા રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અપીલના કેસની અરજી પર સુનાવણી 3 મેના રોજ થશે. તો બીજી બાજુ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટ તરફથી જામીન મળ્યા છે. રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત કેસમાં 23 માર્ચ 2023 સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ વર્માની કોર્ટે તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટના આ ચુકાદાને રાહુલ ગાંધીએ ઉપલી કોર્ટમાં પડકાર્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આજે સુરત આવ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી પહોંચી હતી. મોદી સરનેમ પર એવું તે શું બોલ્યા હતા રાહુલ ગાંધી, તો એની પણ આપણે વાત કરી લઈએ. તો 2019નો આ કેસ છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અટક પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચોકીદાર જ ચોર છે નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચલાઇનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. મોદી અટક સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગપતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને PM મોદી તરફ હતું. હવે કેમ ગઈ રાહુલની સદસ્યતા, તો એ પણ આપણે જાણી લઈએ. સજા સંભળાવ્યાના 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય રદ થઈ ગયું છે. લોકસભામાં સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરી નાખવામાં આવી હતી. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને આ સાથે જ 15,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. 2 વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ હતી. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.